સુરતમાં પૈસા ન હોવાને કારણે 17 કલાક સુધી એક પત્ની પોતાના પતિના મૃતદેહ પાસે બેસી રહી અને મદદની પોકાર લગાવતી રહી। પતિના મોતથી નિરાધાર બન્યો પરિવાર, ત્યારે મૃતકના પતિના મોતના બાદ મૃતદેહને વતન લઈ જવાના પણ પૈસા ન હોય। સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ઉનપાટિયા વિસ્તારની એક મહિલા, આ મહિલાના પતિનું અવસાન થયું, પરંતુ ગરીબી અને લાચારી જુઓ કે તેના પતિનું અવસાન થયું છે અને મૃત્યુ બાદ અવસાનને વતન લઈ જવાના પણ પૈસા ન હોય, જેથી કરીને 17 કલાક સુધી આ પત્ની તેના પતિના મૃતદેહ પાસે બેસી રહી। મનીષા ઠાકોર કે જે મૃતકના પત્ની છે તેણે જણાવ્યું છે કે તેઓ ઉનપાટિયાના મહેબૂબનગરમાં રહે છે। 13 વર્ષના લગ્ન જીવનમાં તેઓ બે વસંતાનોની માતા છે। તેઓ મૂળ ઝાંસીના રહેવાસી છે। રણજીત સંચા ખાતામાં કામ કરતો હતો, દારૂ પીવાનો આદિ હતો, ત્યારે ગઈ મંગળવારે દારૂ પીધા બાદ બપોરના ભોજન લઈને સૂઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે દારૂ પીને સૂયા બાદ તે ઉઠ્યો જ નહીં, પત્ની અને પુત્ર સિવિલ હોસ્પિટલમાં મદદની રાહ જોઈ રહ્યા છે। વધુમાં જણાવ્યું કે 1 કલાક બાદ તેના મિત્રે રણજીતને જગાડવાની કોશિશ કરી, છતાં તે જાગ્યો નહીં, જેથી એમ્બ્યુલન્સ ફોન કરવામાં આવ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હોવાની ખબર પડી। તાત્કાલિક વતન સગા સંબંધીઓને ફોન કરીને જાણ કરી, જો કે બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા માટે સલાહ આપી, જેને લઈને મોડી સાંજ થઈ જતાં આખો દિવસ પતિના મૃતદેહ પાસે પત્ની બેસી રહી। પતિના મોત બાદ પત્ની લાચાર બની છે। પત્નીએ જણાવ્યું છે કે સવાર પડતા જ પાડોશીએ 108ને જાણ કરી, રણજીતને 108ની મદદથી સિવિલ તો લઈ આવ્યા, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે તેવું કહીને પોલીસે જાણ કરી છે। ત્યારે ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ। આ પત્ની કે જે આર્થિક રીતે લાચાર હોવાથી જણાવી રહી છે કે પતિની હાજરીમાં તો જેમ તેમ ગુજરાન ચાલી જતું હતું, પરંતુ હવે તેમની ગેરહાજરીમાં તે પૈસા ક્યાંથી લાવશે? लेट गए सो गए। तो उसके बाद में 6:30 बजे आया, हमारे पास बोलता है समोसा खाने का है। तो हमने उनको जगाया पैसे के लिए, तो उठे ही नहीं, बोले ही नहीं। तब वो दूसरे के रूम पे थे, तो उसको भेजा हमने कि जो है चाचा को बुला के लाओ। तो ये गया तो लेके आया, तो वो भी देखे, वो भी जगाए, सब लोग जगाए, तो नहीं बोले कुछ। उसके बाद फिर एम्बुलेंस को फ़ोन लगाया, एम्बुलेंस गई तो उनने भी देखा वो करके, तो बोले नहीं ख़त्म हो गए नहीं है। फिर उसके बाद में जो है फिर सुबह में फिर जो है इनके भाई लोगों को फ़ोन किया, रात में ही किया, और गाँव गाड़ी ले जाने के लिए, तो वही जो है 11 बज गया उसी में। तो बोले रात का टाइम है, पैसे इस जगह कैसे अब लगा पाएंगे, क्या कर पाएंगे। तो बोले सुबह में वहीं कर दो सब उनका, उन लोगों के घर वाले बोले कि सुबह में उनका वहीं पर कर दो सब। राहुल मकवाणा, GTV न्यूज़, सूरत।